આજે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત સમગ્ર તલોદ તાલુકામાં ભક્તિમય માહોલ બન્યો. તલોદ નગર કેસરિયાથી રંગાયું. શોભાયાત્રામાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. આજે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા લઈને સમગ્ર તલોદ તાલુકામાં ભક્તિમયનો માહોલ બન્યો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં તલોદ શહેર ખાતે TR ચોકથી માતાજીના મંદિર સુધી રામલલ્લાની શોભાયાત્રા નીકળતા તલોદ શહેર જય શ્રી રામ નામથી ગુંજી ઉઠ્યું હતું. નાના મોટા વડીલો તથા મહિલાઓ કોઈપણ જાતના ભેદભાવ વગર શોભાયાત્રામાં જોડાયા હતા. નીકળેલી શોભાયાત્રાનો ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. તલોદ વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ શોભાયાત્રા નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ટીનુભા ઝાલા, સુરભા ઝાલા પણ આ યાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, BD ઝાલા તેમજ સંતો શોભાયાત્રામાં જોડાઈ આવેલને સર્વ ભક્તોને આવકાર્યા હતા. શોભાયાત્રા આજે 12:20 કલાકે અંબાજી માતાજી ચોક આવી પહોંચતા 108 દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે તલોદ બજરંગદળ, તલોદ તાલુકા તથા શહેર સંગઠનો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આતિશબાજી કરી DJના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જય શ્રી રામ. આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી, એમાં આખો તલોદ રામમય બની અને ખૂબ ઉત્સાહ સાથે બધા જોડાયા. અને આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, અમારા સ્વયંસેવક, RSSના સૌ સાથે મળીને ખૂબ મોટી શોભાયાત્રા કાઢી અને ભગવાન રામનો આજે પ્રાંત પરિષદ મહોત્સવ ઉત્સાહ ઉજવ્યો. આજે આખો તલોદ અને આખો જિલ્લો રામે બન્યો. એ સાથે ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ.